અરે આજનો દિવસ તો કેટલો આનંદી દેખાય છે. એક બાજુ આ દીકરાનો જન્મ દિવસ છે, માના દિલમાં વોસ્તી આનંદ જગાવે છે. છલકાય આંસુ સ્નેહના મુજ પુત્ર કેરા પ્યારમાં, દંડાન કરી સમૃદ્ધિ છે આજ મારા ઘરમાં. ચમકી રહ્યો છે મુજ ધામમાં કુળનો અમર દીવો, આશીષ આપે મારા પુત્ર જુગ જુગ જીવો. જુગ જુગ જીવો મારા વીરા, તારી બહેન જહલના આશીર્વાદ જુગ જુગ જીવો. હા બેટા જહલ, તારો હરક ભરીને આજે મારી છાતી તો બેટા ગજગજ ફૂલી ઉઠી છે. તારા ભાઈની વર્ષગાંઠ કોઈ અમરતાની યાદ અપાવે છે, સાથી કઈ સમજાતું નથી બેટા. માં તને એક વાત કહું, માં મારા આપા કેમ કે દેખાતા નથી? અરે બેટા જહલ, તારા આપા શાશ્વતજીની ચિંતામાં ગુજરાતના આંગણે રાની સાથે મહેમાન ગતિ માણવા ગયા છે. એ વાત જણાવ્યા પછી બેટા તારા આપા તો ઘરના ખૂણામાં કોઈ મહાન વિચારે ચડ્યા છે બેટા. એમાં વિચાર સારો હોય મારા. અરે બેટા જહલ, તું નાનું બાળ કહેવાય એમાં તું ના સમજે બેટા. આ રાજ રમતના સોગટા કયા વખતે કયું ઘર પકડે તે નક્કી નથી હોતું બેટા. જા માટે બેટા જહલ, તારા ભાઈ ને લઈ અને બહાર નીકળીને બેટા તું હાલરડા ગા તારા વીરના. હા તો ચાલો માતા, મારા બાલુડા ભાઈ ને ઝુલાવીએ. એ ઝૂલો ચૂલો ને નો નિરામાણ માલુણા વીરા, ઝૂલો ને ઝૂલો ઝૂલો ને તારો રે ભરોસો બાજુ એના વખાણ કરી રહી છે.
એજ મારા ગરવા દાતાર ના વખાણ કરી રહી છે અરે રંગ છે આહી રાણી તને હજારો વાર રંગ છે बारे मां
મારી કાઠિયાવાડ માઈ, એ મૈયા મારી કાઠિયાવાડ માઈ ગોગદી, અને વરી ભૂલો પડી જા ભગવાન, એ પણ તારા એવા એવા કરું સન્માન. ધાર ધાર ની ગિરનાર માં એ વનસ્પતિ બિરાજે, ધાર ધાર ની ગિરનાર એ વનસ્પતિ બિરાજે. પુત્ર જુલે તુજ પારણે આજે આનંદ એનો તને થાય છે. પણ એ જ મારા અગ્રવા દાતારના દર્શન કરી જ્યારે રસ્તામાં આવતો હતો ત્યારે તારા મુખ પર બે ઘડી ઉદાસી આવી હતી. એ ઉદાસી શેની હતી એ મને કહે આહી રાણી. હા આહી, સે અત્યાધારીની ચિંતા હજી તો ક્યાંથી હોય આ સંકટ યુદ્ધના. પેલા કોઠામાં પગ મુકતા જ આજે મારું જમણું અંગ ફરકી રહ્યું છે આહી. શું આ શુભ દિવસે આજે અશુભ ની આગાહી દેખાય છે આહી. હા આહી રાણી, હા આહી, આમ જો આહી રાણી, એ જ જગત ને અજવાળું દેનાર આજ મારો સૂર્જ દાદા વાદળો થી ઢંકાઈ ગયો છે. આજ સૂર્યમાં કળાસ આવી ગઈ છે, આજ સૂર્યમાં શ્યામતા આવી ગઈ છે. તું સમજી શકે છે આહી રાણી કે આજ સૂર્યમાં કળાસ કેમ આવી ગઈ?
સુસે આહીર તમારી વાત તો કોઈ વિચિત્ર લાગે છે આહીર હા આહીરાણી હે જે વિચિત્ર વાત છે ને એ સમાચારને વિચિત્ર બનાવી દે છે આહીરાણી નહીં નહીં આહીર તમે શું કહેવા માંગો છો એવું કઈ સમજી શકતી નથી આહીર અરે આહીરાણી તારા આહીર ને લાખો શંકાના વિચારો ઓથડાયા કરે છે અને મનમાં ખોટી શંકા જાગ્યા કરે છે નહીં નહીં આહીરાણી આ તો તારા આહીર નો ખોટો ભ્રમ છે નહીં નહીં આહીર સાનો ભ્રમ છે આહીર સાના સમાચાર છે એ તો મને જરા કહો આહીર અરે આહીરાણી તારે સાંભળવું છે સા આહીર વાજોડી વા તો સાંભળ આહીરાણી એ જ મારો જુનાળા નો ભાઈબંધ એ જે અમારા નાનપણની ભેરુબંધની જોડી આજે નાનાથી મોટા થયા આજે એ દગાનો ભોગ બન્યો હોય ને એવી શંકા મને જાય છે આહીરાણી એવી શંકા મને જાય છે છતાં પણ સાચી માનવાની ફરજ બને છે અહો કોણ જુનાળા ના રા વીર જસવંત આવો આવો બાપ અરે જુનાળા ના રા તો સદાના માટે દુશ્મનના મહેલમાં બળતું મૂકીને ચાલ્યા ગયા છે યુવરાજ નવખંડના રક્ષણ માટે અહીં આવો હુકમ કર્યો પરંતુ થયું છે શું એ દગો કપટ પ્રચંડ પર ગુજરાતનું સૈન્ય મારી પાછળ પડ્યું છે માટે આપના દ્વારે આહીર આશરે ઉભો છે તારું નામ વાલભાઈ વડારણ છે તું નવઘણ ને પહોંચાડવા આવીશ તો લાવ બહેન નવઘણ ને અરે આવ્યો મારો બાપા જુનાળા નો ધણી આવ્યો જય મોરલી દા હા હી રાણી આજે મારી શંકા સાચી પડી આહી રાણી એ જ જુનાળાનો રાજવી આહી રાણી આજે નોધારો થયો છે આપણે ઘરે આશરો લેવા આવ્યો છે પણ જોજે હો આપણે પણ આહીરના દીકરા છે એકદાપી પણ આપણા ઘરમાંથી પકડાવો ન જોઈએ એ બરાબર ધ્યાન રાખજે આહી રાણી નવઘણનો જીવ લેવા ગુજરાતનું સૈન્ય મારી પાછળ પડ્યું છે માટે જલ્દીથી કુમાર નવઘણને ક્યાંક સોંપી દી અરે અરે વાર છે હજી અમારા બાળા રાજાનો જીવ લેવા હજી આ મૂળરાજને અની માને પેટે બીજી વાર હજી અવતાર ધારણ કરવો પડશે કરબાર મિલકત ભલે લૂંટાય કરબાર મિલકત ભલે લૂંટાય અજળ તું મુજ કામ પર ભલા થઈ જશું બંગરિયા નવઘણ કેલા નામ પર તાકાત નથી આ શત્રુ તણીકે ટાળી શકે જોમ ને નવઘણ પર કુરબાન કરી દઈશ મારી આહીર કરી કોમ ને અરે રંગ છે આહીર રાણી હજારો વાર તને રંગ છે આજે દેવાય તું પાહીર ની પાગડી તે આજે નાત માં ઊંચી કરી છે પણ જોજે હો એ રાજવી કદાપી આપણા ઘરમાંથી પકડાવા ન દેતી કારણ કે કદાચ ને જો પકડાઈ જાય ને તો દેવાય તાહીર ની પાગડી માથે ખળંક નો કાળો ડાગ લાગે હા આહીર તમે ચિંતા સાવ માટે કરો છો આહીર આહીરાણી છુપાવે આહીરાણી છુપાવે ને જો આ સલંક્યો શોધી કાઢે તો આહીર અજ્યા જન્મારો મારો નકામો લાગે આહીર વિશ્વાસ હયે રાખજો આહીરાણી ના બોલ પર વિશ્વાસ હયે રાખજો આહીરાણી ના બોલ પર કુરબાન કરી દઉં જિંદગી આજા નવઘણ કેરા નામ પર જો આહીરાણી એજ રાજવીની પાછળ કોઈ જુનાળાના સૈનિકો પડે એજ પેલા આપણી ઘરની અંદર જા વીર જસવંતજી અને કુમાર નવઘણને આપણા ઘરમાં સંતાડી દે ભલે આહીર અમારા કાળિયા ઠાકર ઉપર ભરોસો રાખજો એ જરૂર આપણી લાજ રાખશે આહીર જય મોરલી જય મોરલી આહીર રાણી અરે આજે હું પણ કેટલો ભાગ્યશાળી છું એક બાજુ આજે મારા સગા દીકરા ઉગાનો જન્મદિવસ છે અને બીજી બાજુ
હજી જુનાળા નો રાજુ એ હાથે નોધારો થયો છે. આજ મારા ભાઈબંધ નો દીકરો આજ મારા આંગણે આશરો લેવા આવ્યો છે. પણ કઈ જ વાંધો નહીં, હે મારા મોરપીછ વાળા, હે મારા મુકુટ વાળા, આજ તો સાક્ષાત ધરતી નો ધણી આજ મારે આંગણે હાજર થયો છે. કોણ હાજર થયો, ક્યાં છે ધરતી નો ધણી? અહો હે ગુજરાત ના ધણી, હા બાપ સમજ્યો, આપ દામોદરજી ના દર્શને પધાર્યા હશો, આપને રસ્તામાં આવતા જોયા એટલે ગરીબ આહી થી બાપ રેવાયું નહીં અને મુખ માંથી શબ્દ નીકળી ગયા કે સાક્ષાત ધરતી નો ધણી, આજ તો અમારો બાપ અમારે આંગણે આવ્યો છે. અરે ચાલો કે રહેવા દે દેવાયા, અને સીધી રીતે સત્યવા જાહેર કર કે નવકરને લઈને અહીં આવ્યો છે કે નહીં તે જણાવો. અરે બાપ, હે ગુજરાત ના ધણી જરા વિચાર કરો મહારાજ, હે અમારા અન્નદાતા, જુનાળા નો રાજવી ક્યાં અને ક્યાં ગરીબ આહીર દેવાયત? અરે બાપ, જુનાળા નો રાજવી તો જુનાગઢ માં હોય, અરે આ ગરીબ આહીર દેવાયત એના આડીદર બોડીદર ના પાદરે મહારાજ ક્યાંથી હોય? અરે દેવા તાહિર, આ ગુજરાત નો ધણી એટલો મૂર્ખ નથી કે તું તારી આહિર બુદ્ધિ થી છેતરી શકે, માટે સમજારા દેવત ના ઘર ની અંદર તપાસ કરો. અરે મહારાજ જરા વિચાર કરો, હે પાટણ ના ભોપાલ વાત શું બની છે જરા વિચાર કરી અને વિસ્તાર થી કહો તો વાત માં કઈક સમજણ પડે. વાહ આહિર તારે ચાલકી, અરે અત્યારની આ સોનેરી તક હાથ થી ન ગુમાવો, તારી ગરીબી દૂર કરવાનો મોકો ફરી ફરી નહીં આવે, માટે નવઘણનો પત્તો બતાવી દે અને એના બદલામાં ગુજરાતની મહેરબાની મેળવો. અહો હા સમજ્યો બાપ, આજ પાટણનો ભૂપાળ એક ઉગતા છોડને કચરવા તૈયાર થયો છે. અરે બાપ મૂળરાજ, પાટણ તણો ભૂપાળ આવી કુર્તા ધારણ કરે, અરે સત્ય નીતિ આવા નીચ કામ કરે, પાછો વળ ગુજરાત ના ધણી આમાં કીર્તિ તારી લજવાય છે, હાથે ધરી શમશેર કેડે ધરી કટારી, અરે બાપ આવા કાર્ય થી હવે લજવાય છે. અરે અત્યારે ખાતરી થાય છે કે નવઘણ અહીં છે, માટે સુમેદાર દેવાત ના ઘર ને વેરાન બનાવો, મારા માર્ગ માં નડતા પથરા ને ઉચકીને દોર કરો, આ દેવાત ને અત્યારે કેદ કરો. અરે ખુશી થી કેદ કરો, ખુશી થી કેદ કરો, પણ સીતમ ના હથિયાર સામે ડાંગ દેવાય તો આહિર ની હશે. અરે સીતમ ના હથિયાર સામે ડાંગ દેવાય તો આહિર ની હશે, જીવે ધરતી પર જ્યાં સુધી આહિર બાળ ત્યાં સુધી સોરત તણા રાનો વાળ વાકો ના થશે. અરે સમજાર, જય શ્રી કૈયાસો, આ મૂંડ આહિર ના દેહ પર મારો ને તને શરીર ની ચામડી ઉતારી નાખો, આંખ માંથી આંસુ ના બદલે લોહી નો વરસાદ વરસાવો, સબર કરો ગુજરાત ના ધણી, મારા પતિ પર જુલમ ના કરો મહારાજ. હરે સબુરાહી રાણી, દયા માગવી હોય તો એ મારા કાળિયા ઠાકર ની માગ, કારણ કે તું સારી રીતે જાણે છે કે મર્દ બચા કદી આવા દુઃખ થી ડરતા નથી, મર્દ બચા કદી આવા દુઃખ થી ડરતા નથી. અરે તારા આહિર પર કદાચ ને વ્રજ ના પ્રહારો પડે ને તોય તારા આહિર ને અસર કરતા નથી, માટે દયા મારા મોરપીછ વાળા ની માગ, એ જ મારા મુગટ વાળા ની માગ, આવા પાપિયા ને શેતાન ની તો નહીં. અરે અત્યારે તો ખાતરી થાય છે કે નવઘણ અહીં છે, અરે બતાવો બતાવો આઈ રાણી કે નવઘણ ક્યાં છે? અરે મહારાજ, નવઘણ તો મારા હૃદયમાં છે, એ નવઘણ તો મારો બાળ છે મહારાજ. અરે અકલ વિનાની નારી, સીધી રીતે જવાબ આપ, નહીતર તારો કરબત બાત થશે. અરે તેથી શું થયું, કરબાર મિલકત મારી ભલે લૂંટાઈ જાય, અચળ શું મુજ કામ પર, ફલા થઈ જશું ફકરિયા નવઘણ કેના નામ પર, તાકાત નથી આ શત્રુ તળીકે ટાળી શકે જોમે,
નવઘણ પર કુરબાન કરી દઈશ મારી આહિર કરી કોમ ને અરે જવાબ કે નવઘણ ક્યાં છે અરે મહારાજ નવઘણ તો મારા હૃદયમાં છે જેનું નામ તારાથી જરા પણ ભૂલાતું નથી નવઘણ તારી નસે નસમાં કમ કમી રહ્યો છે જે નામથી તું થર થરે છે હજી કહું છું કે છે તો પાછો વળી જા હજી કહું છું કે છે તો પાછો વળી જા નવઘણ અહીં નામણનાર છે માં ખોળિયાની આણ કે વાકો વાળેલો થનાર છે મહારાજ દેવાતના ઘરમાં બધાય તપાસ કરી નવઘણ ક્યાંય નથી કોઈ પરવા નહીં છોડી મૂકો દેવાતને પરંતુ યાદ રાખજો દેવાત જો તે નવઘણ ને આશરો આપ્યો છે એવી જાણ થઈ તો તારું ઘર બરબાદ થશે હવે જોઉં છું કે નવઘણ છટકીને ક્યાં જાય છે અરે આહી રાણી આજ તો પાપી મૂળરાજ ચાલ્યો ગયો છે પરંતુ જોજે હો એ જુગાડાનો રાજવી આપણા ઘરમાં આશરો દીધો છે અને કદાપી પકડાવા ન દીધી કારણ કે આહી નાતમાં આપણું નામ બોરાઈ જશે આહી રાણી હા આહી તમે જરા પણ ચિંતા ન કરો આ મારા મોરલીધર ઉપર ભરોસો રાખો આ કાળિયા ઠાકોર ઉપર ભરોસો રાખો જરૂર આપણી લાજ રાખશે આહી હા આહી રાણી એ જ મારો કાળિયો ઠાકર છે એ જ મારો રખેવાળ છે કારણ કે પથ્થર તણા પોપડાને ચમકાવનાર અને હીરો બનાવનાર એ જ મારો મુરલીધર છે હા આહી આપણા ભાઈઓ પાંચો ભાઈ આલો ભાઈ ઘણો સમય થઈ ગયો છે બંને ભાઈઓ ગીરમાં ગયા છે તો હજી સુધી કેમ નથી આવ્યા આહિર બંને ભાઈની મને બહુ ઉપાધી થાય છે આહિર આમ જો આહિર રાણી સામેથી મારા ભાઈ પાછો અને આલો આવતા જ જણાય છે એ રામ રામ મોટા ભાઈ હે રામ રામ ગાડા બે ભાઈ આમ તો જય શ્રી કૃષ્ણ ભાભી એ પાસા પર જય શ્રી કૃષ્ણ હનરવાત છો ને અરે હાવ નવરા કે આલા જય શ્રી કૃષ્ણ મારી તને એમ થાય કે માર ભાભી મને કીધું નહીં જય શ્રી કૃષ્ણ પાસા તને હારું છે ને અરે મને બાકી આ કીધું નો માર પાસો વયો ગયો તો મે તાર ભાઈ કે તો મને પાસા વિના નો હોરે એટલે વયો ગયો તો એટલે ભેંસો સાર વગ્યો તો જો તમે દુખણા લીધા હું તો રવો રવો થઈ ગયો હો ભાભી ઠાકોરો ઉતરી ગયો હંજાય પાસા તું એમને તું ઝીણકો તો તને હાસવતી કે નો હારો હાસવતી તઈ પછી આવ આ તાર ભાઈ નું કેદું કેદી પાસા આ બે ગીર માં આક્યો આયા તમે ઘણો વરસાદ થયો છે આને બેના આયા તેડાવી લ્યો ને આયા ડોબા સાયરા કરશે પાછા તઈ અન તાર ભાઈ ને કીધું કે મને કઈ કે તો પાસા તેડાવી લ્યો ને તમને કેવા વડકા પર બો વડકા પર તમ વૈજ્ઞાત તે પછી મારું કાંઈ હાલવા નથી દેતા કાંઈ બહુ તાર ભાઈ જો આલા હું તને હું કહેતો તો ભાભી જ ઉપાધિ કરતી છે ભાઈ નું કાંઈ તારી ઉપાધિ મને કેવી થાય ખાવા બેહું તો ગળે કોળિયો ન ઉતરે હમે બસ જોઈલા હા હું કાઈ ગઈ આપણે ત્યાં તેજો નું શીરા સિવાય કાંઈ ખાતું જ નથી પણ મરી ગયો શીરો ખાધો તો આમાં દેખાય તો ખરી ના જોતા નથી હાડકા સે નખરા પાછા બે ભાઈ આમ તો નર્વસ હો ને ગંડા આવ નર્વસ પાસા તું આટલો બધો ઓહરી કેમ ગયો ઓહરી જઈ ન્યા થોય કે મારી માં બેઠી આ ગયો તે તો બહુ જાડો હતો આ તડકો આ મૂકે તડકો હાસી વાત છે માર પાસો બહુ ડાયો છે એમ તો એ તો ઠીક પાસા પણ આપણી ભેંસુની આખી વાય નથી ખાડું હતું ગાંડા એમાં તંસાર સુટી સુટી જ કેમ આવે છે બીજી બધી ભેંસુ ક્યાં ગઈ આમ જો સાયા બેઠી છોકરા રિયા એને ધીમે ધીમે સમજાવે નકર વડકા જ ભરશે મને આખી જિંદગી વડકા ભરે મેને વડકા ભરશે જવાબ નહીં અરે ગાંડી તો તું સમજાય બીજું આ બે ઉપરાણ લ્યો ગમે એમ તો આપણે ઉપરાણ લો તાર ભાઈ નકર વડકા ભરાટણ વડકા નો ભરાય છોકરાને ફોલાય રૂપિયો આઠા ના દેવાય તો વાત કે નકર કે આ તો તું સમજાય લે તે બીજું નહીં આ 100 મહિના જે ભેંસુ સાતા તા ખાવાનું કાઈ ન પૂછતા ભેંસુ કે કે ધરે પાસા વડકા ભરે નો હગો જવાબ દે કોઈ દી આ તો તું નિરાયતે કે બીજું શું લે તે સમજાય તારા દેર ને મારો બાપ મરી હારો ત્યાં દીધિયા નગર વડકા આખી જિંદગી તમારી હાર મે આમ નમસ્કાર આમ નમ મરી મરી લાખ ઈ વાત હાસી આઈ રાણી ભાઈ નો વારો ચડાવી દીધો પણ આ તારા બાપ ની 20 ધામેણી તારા બાપે દીધી હતી એ નથી દેખાતી આ તે પૂછ તારા લાટકા દે ને મારા બાપ ના ઘર ની ઓલી વી ધામણી હતી કે કી બધી હતી એ હવે આમાં મારે તો કઈ શોખ જ ન કરે હવે જરાક આલન તમે પૂછી જાવ બીજું હું હે આલા આલો કે ગયો એ મરી ગયો 1.5 ફૂટ નો પણ ન્યા હું તો એ બદલે તારા બાપ નો ન્યા વિવાહ છે આ મરે
તમને મોટા ભાઈ ને ભાભી ને પાછો દેખાય, હું કે ધ્યાન માં આવું અને મારું તમારે કેદી ગોઠવવું છે. હવે આ પાછા નો છઠ્ઠી વખત ઘર કરી નાખ્યું. એ ગાંડા હામું જો, આપણી નાઈત માં સારું એવું ખોયડું જસરાજ ભાઈ ને તું મારે જસરાભાઈ ને નથી કરવું. પણ તમને તો વાત કહી દી એકવાર ભાઈ, તમે તો ભૂલી જાવ છો. જસરાજ ની દીકરી તારા માટે ગાંડા હારી છે. મને નથી ગમતી પણ લે હાલા. હા એક ભાભી ના બેન છે ઓજી, એટલે તો તું પણ પાછો સમજ ની પાછો ઓસરે ફાઈટ મારી દેશે. તો તને હું કહું તને ખબર, મોટા ભાઈ ને યાદ કરો દે ને તારું યાદ લે કઈ પડે. હા ભાઈ હાલા, તો આપણી નાઈત માં મોટું ખાડું નાનજીભાઈ નું. નાનજીભાઈ ને બે દીકરીઓ કઈ ના તને ગમે કે એ નથી ગમતી મને. તો જો ગાંડા નાઈત માં હારું ઠેકાણું જડે ને ત્યાં. પણ હું તમને શોખું કહી દઉં ને, હું તેથી મારી ભાભી ને તેડવા ગયો તો. હા તારી ભાભી ને તેડવા ગયો જ તો તું. એની ઘેર એમ તમારે હારામ કરે ઓલી કોણ હતી? મારા હાહુ હતા, બીજું કોણ હતું? બીજી એક છોકરી હતી. અરે ગાંડા ન્યા બીજી છોકરી કોઈ નહી, મારી હાડી હતી. તો પછી તમે સમજી નો જાવ મારે ફેટ આવા લાંબુ થાવું પડે ફેટ ક્યાંય. ઓ એમ કે ને તી તારી ભાભી ની બેન આઈ રે મારે ફેણવું છે એમ. તમે પણ સમજ્યા જ નહીં મોટા ભાઈ. હું હવે હવે આમાં મારા બાપ ને કો કુવામાં નાખી દેજે ભાઈ, અહીંયા કરવી વેલ માં દેતો ની આ મરી જા પેલા. તને અહીંયા દુખ પડી ગયા મારા બાપ ને કો બાપ કુવામાં નાખા કાળો દાદી. અને હે પાછા ભાઈ, હે પાછા ભાઈ, તું એમ કેતો તો અહીંયા દુઃખ પડી ગયા. પણ મારી વાત તો સાંભળ તું. પણ તું કઈ નો મરી ગયો સોટો તારો બાપ જ આ વાટો એનું કઈ. ઓય મારું કાઈ નથી કરવાનું. વાંઢો હે, વાંઢો હે. ના ના વાંઢો એ વાત વાત તો સાંભળો. વાંઢો હે એ બાપ કેમ બાવરે બાંધ્યો છે તમને ખબર? એ વાંઢો હે, તમને ખબર? એ વાંઢો નથી કરવાનું. અરે આલા એ વાંઢો હે, તમને ખબર? એ વાહે ભાભી આવી લેજો આમ, જો આમ આવી લેજો આમ, જો આવે જો આવી લે જો આવે જો હું દેખું. મોટા ભાઈ ને પૈગે લાગ. જો આ વાંધો પાછો આવે ભાઈ પચાસ નોટ નાખે ખોરામાં. અરે પાછા રંગ છે ગાંડા, ભલે વહુ કરી આવ્યો પણ વહુ છે આબરૂદાર ની દીકરી. અરે ગાંડી જો તો ખરી લાજ કેવડી કાઢી છે. તમે સારવાર ભટકેલી પછી આજકાલ મારા હાથે ગોતી હોય. અરે જો જો તું પાછા ની વહુ તો જો લાજ કેવી કાઢી છે ને ઘૂમટો કેવો. મોટા ભાઈ ની મર્યાદ કેટલી છે એ તો જો. એ તો મરી ગયો મને ખબર જ નથી, એની માં ઘર માં આવશે ને એટલે મારું તો મરી ગયા કઈ હાલવા જ નહીં દેશો. તું તારાસ મારું હવે તો મું ભાઈ જરાક મોઢા માં બ્રેક માર, હું એના બાપ ના ઘર માં નથી બેહવા આવ્યો, તાર દેર ના ઘર માં બેહવા આવી છું. હજી બે છોકરા બાકી છે ભેગા લઈને. છોકરા લઈને આવી છો નિરાયત રાખો જરા. આમ તું જો ગાંડી
વહુ કેટલી આબરૂદારની દીકરી છે એ તો મને ખબર, તમારા બધામાં જ આબરૂ હતી એટલે વેરા ગઈ છો આમનામ આબરૂ. અને પાછા મારો ભાઈ મને વાત તો મારું કોઈ ઘરમાં હાલવા દીધું તમે કે આ તારી વાત કેને કઈલી ખાનદાન માવતરનો દીકરો હોય છે નકર તારી વાત નો હાલે ગાંડા. ના રે ના મોટા ભાઈ, તમાર ભાઈ એમાં તમને શું કહે હે, આ તો શરમ મૂકી જરા કહું ખોટું લગાડ. કયો કયો બટા નો ખોટું લગાડો ભાઈ છે ને, હું અહીંયા જઠા બાપાન વાડીએ બર્તન કાપતી અને તમારો ભાઈ અહીંયા પાડો સારતો હતો ને, તે મારા હમુ જોતા હતા એમાં હમુ જોતા આ જોતા બેને ટકા ટક થઈ ગયું. અને મેં તો તરત કીધું હું તો હાલતી થઈ ગઈ, મેં કીધું પણ બે છોકરા મને કે ભલે આવે બાપો ભલે ભેગો આવે, આ નકર વારો નતો આવે. આ ઈ તો ઠીક છે પણ આ મોટા ભાઈ છે ને માર બાપ ને ભેગી લઈને તો નથી પણ બે છોકરા છે ઈ હાસવા જોઈ છે. આ ઈ તો ઠીક પણ આ આલોય ઘર નથી કરી આવ્યો ને આ. ના ના ઓય ઈ તો છે ને મારી નાની બેન ને મેં કીધું કર્યાવર ભેગો કર્યો તો ને તો મને કે બેન તારાથી એકલા જ નહીં ઉપડે અને માર બંને હાથી માર્યા પાત્ર ઈ નો ઉપાડ્યા કે મને કે હું હાલ ભેગી આવું. હા એ ના ના ભાઈ ના મારે ન કરો, આ મારું તો એનો અનિલ કપૂર એ માગો આવી ગયું છે એકવાર. અરે ગાંડા પાછા તારા લગ્ન થઈ ગયા, હવે આલાનું કઈક ગોઠવી દેવો. તમારે ગોઠવવાનું, મારે થોડું ગોઠવવાનું, હું તો મારી રીતે ગોઠવી. જો વહુ બેટા માને તો એની બેન આયરે જ આપણે ગોઠવી. એ બેન કે બાપા આ આ બધી બાજોડ કે મારા ઘરમાં ભેગી ન કરવી થઈ હશે એમ રહેવા દો. ઠીક હા તું અલસંદર રતમાં પડી મને ખબર છે. બેન તમને હું કહું, તાર જેઠાણી ગોધરા થી આવી લાગે એવું લાગે, ગોધરા થી વેસાતી લઈ આવ્યા. જી જી હતર નું કહી દે. ઢાંકી લીધી મોઢું તારું સુડેલ જેવું ના ભાઈ મોરિયા જેવું નાખશે પડારા નો પાર નથી. તારી માં મરી ગઈ ને મારો ભાઈ મોઢે મારો બાપ બિચારો હારો તારા બાપ ને મારો ભાઈ ગમી ગયો એટલે દઈ ગયા તને ધરા. ભાઈ તો રૂપ નો મોહ રહ્યો મારો બાપ તારો બાપ તો ધાન કરણ કે તને દયા દીધી દેખી કે આપણે હો ભેંસુ હતી તા સાર જ કેમ રહી મને વધારે આમ જોવો મારા દેર ને બધી હાથ ડાળતી નાખ.
સિરિન મીઠું બંધાય ને તો એમ તો ભાભીએ ઉપરણ લીધું હજી દેરવારીની દીકરી થઈ હજી દેરવારીની દેરે આ સન્નુ ભેંસીની પથારી ફેરવી નાખી તોય મારો દેર ભેંસવામાં ખર્ચો તો થાય ને એમને કઈ આદુ નથી થતું મોટા ભાઈ હું ખોટું બોલું કહું તો ખરા આમાં ખર્ચો થઈ ગયો વધારે તું થોડો કોઈ દી હાસુ બોલો તો એમ કહી દે ને હું કોઈ દે લગભગ એ આલા તારી બેન 45 વર્ષ થઈ છે હમણાં ઘરે બેરી બેરી લે આલા બીજી ગોતી લેવું ના મારે આજ ગમે નથી ભાભી માં પૈસા કરી એમાં જ નહીં થાય તો શેમાં નહીં આ પૈસા તમને ખબર છે આપડો 500 રૂપિયા દીયો ને એ દારૂ ને જોગાડે રવેડ સડી ગયા બધી ભેંસો એમાં વહી ગઈ હારી હે પાછા જરા પણ આલા ને ડારા દેશ માં કારણ કે આલો હજી નાનો છે પછી આગળ શું થયું આલા આગળ એવું થયું મને તો ભેંસો સારો મોકલી દે બરોબર વાયરી જુગાર અમે બરોબર જુગાર અમે એના ભાઈ પણ બધા એવા અને દારૂ પાય હારી ગયો આપણી ભેસુ બધી ક્યાં હારી ગયો મોટા ભાઈ ખોટું બોલ્યા એવું કઈ છે જ નહીં મોટા ભાઈ ખોટું બોલવાનું કર્મા આપણી ભેસુ બધી ક્યાં ગઈ મને જલ્દી કે એટલે પાછી લઈ આવું મોટા ભાઈ હું સાચું કહું એ આલો ખોટો હોય એ હજુ ખોટું બોલે એવું કઈ છે જ નહીં હું કોઈ દી ખોટું બોલું અને ખોટું બોલું પછી બાકી નો રહેવા દો ખબર હે ને પાછા મારો ભાઈ આલો કોઈ દિવસ જૂઠું ન બોલે અને તું જ જૂઠું બોલે છે આપણી બધી ભેસુ ક્યાં ગઈ તો મને કહે મોટા ભાઈ આ મને જરાય પોહાણ નથી હો હવે કેમ તને પોહાણ નથી એટલે આ 100 મહિના થી આ ભેસુ સારવા વયા ગયા તા હારા લુગડા એ નથી ને આવતા વેત શિરાવાનું પૂછવું નહીં અમે જલસા નથી કરતા ગાંડા તો વાત સમજ અરે ગાંડા આજે 5-25 ગામ નો પટેલ છું કારણ કે આજે નાતમાં ન્યાય દેવા મારે જ આવો હોય અને નાતનો પટેલ છું એટલે મારે ધોરા લુગડા પટલાઈ કરવા પહેરવા પડે ગાંડા એમાં તે તારે તારા મોટા ભાઈને શું કહેવાનું હોય આંધી મારી કમાણી નું પહેરો એટલે કેવું જ પડે ને હે
તારી કમાણી થી અમે લીલા પીરા ફરી એમ મારે લે આ કમાણી છે આ દી અને અમને કોઈ દી હારો રોટલો ટાઈમે ખાવા ન જડતો મરી ગયા 3-4 બાજાર રોટલા ડીબી જાય તો કે ખાવા ઈ આયથે કરીને ખાઈએ કાસાન પાકાન અને તમારે બે માણે નામ જો ને આમ નવા નવા લુગડા આ આમ જોઈ ને આ હાલાય 100 મહિના ત્યાં પહેલી વાર પૈણો દીધી આ કરી આ પાસ આમ આમ જો હું તમારા ઘર માં આવી તે તું તમને ગણી જ નથી તેડ માં કે ભાઈ કીધી હું તમ થી હારી નથી નમ થી હારી ઓ હવે હારી હોય હંધું હતું એ લઈ લીધું તી એ હું લઈ લીધું એટલે તો આ 3 વાર મારું છોટો થયો મોટા કર્યા તે મને આવા આપજો દ્યો હો ન કર સર તેરી દવા પાઈ દી દ્યો તો ગોરી તે દે ક્યાં હેગરાજ નતો આ ઓનામાં થોડું ગળતો ભાગ દે તો કાઈ અને હા ભાઈ આ તે કેવી રીતે મોટા કર્યા તા ઈ તો પાસાને કેજ રાખ ઈ તો મે કીધું એને માં મરી ગઈ છીણકા છીણકા તા મોટા કર્યા આ પાસો કાયમિક ઝાડા થઈ જા છોડો બગાડતો તોય હાસો તું અને મરી ગયા આવે એવું નથી ગમતી જો પાછા તારી ભાભી હમી જો અને આ તારી કમાણી થી લીલા પીરા ફરતા હોય તો મારો ભાઈ તું તારે નોખો થઈ જા મારે નોખો થઈ જાવું મોટા ભાઈ મારો ભાગ આપી દીધો એટલે હું નોખો થઈ જાઉં બીજું શું હોય એ પાછા ગાંડા જરા ખમજ ભાગ એમ જડે તો ભાગ તો જોઈએ ને મોટા ભાઈ અમે બે માણા અમારે ક્યાં જવું પછી આ આલાને વરાવવાનો નથી ગાંડા એમ નહીં તમે પટેલ છો તો અમારે પછી ગામના પટેલ કે નો થાવું અને મારે પાસી પટલાણી થાવ એટલે અમને ભાગ આપી દિયો એટલે અમે બે માણા ગમ્યા ક્યાં આપણે એ પાંચા ભાગ નો જડે આલો હજી નાનો છે કુવારો છે ને પૈણાવાનો છે પૈણી જાય પછી ભાગ લઈ જાજે અરે આલો રે ઠાલો એ મારે નથી જોવું મારે મને ભાગ આપી દિયો તમે બે જણાય પીપર માં રહી જાવ ને મજૂરી કરજો ને પેટ ભરજો એ અમે પીપર મારે શું તો વધી નહીં પાડી બાકી તારી ઘણે ચીપડો નથી સુણેલ મોટા ભાઈ ભાગ આપી દિયો આલો એટલે અમે બે વયા જઈએ બીજો પાછા કારણ કે આપણી નાગર નાત છે આપણે આહિર ના બાળ છીએ અને આપણે ત્રણ ભાઈ છે પાછા દાના આલા દાના દેવાયત દાના આજ તને ભાગ આપી દઉં તો કાલે મારી નાત મને પૂછે કે દેવાયત આ શું કર્યું નાના ભાઈ ને કુવારો રાખી દીધો અને બે ભાઈ ભાગ પાડી લીધો માટે ભાગ તો તને આજે ન મળે ને કાલે ન મળે પાછા મને નાઈ તો કે આને ભાગ વગર કાઈ જો એમ પરણે પછી ભાગ લઈ જાજે પાંચા તું તારે મને ભાગ આપી દયો મારે નોખો થાવું હે એટલે અમે બે વયા જાય વયો જા પાંચા મોટા ભાઈ કે કાલે ભાગ પાડો આજે પાડો પાડી દયો ને તમે પાછા શું અમારે બે માણા ને રોટલા તો કે ખાવા ને ગામ નું પેટ નો ભરાય તો સીરી નાખજો પણ અહીંથી જાવ તો તારું પેટ કરી ગયો પતાળ મને બતાય ના પેટ પતાળ માં કરી જાય હું કહી જાવ જેવી બાણ થા નગર એક નાખી ઢીકો હમણા તમે તો પીપર ગામ માથે લીધું બે આ દેવાયતના ઘરમાં ગાંડા તે સોખા મગ ને આ ખીચડો ક્યાં ભેગો એ કાઈ ન થાય મોટા ભાઈ હજુ અમને નોખું થઈ જાય ભાગ આપી દો હાલો ભાગ નહીં મળે પાછા બીજી વાત કહી કેમ નહીં મળે ભાગ નો મળે હાલો પરને થી પછી મળે અને ભાગ વિના આપણે ચાવા લઈ નથી તમે ભાગ આપી દો એમાં મજા આવશે પછી નો થાવાની થાય એનું નામ કાઈ નહીં મોટા ભાઈ એમ પાછા તને ડખો કરતા આવડે મને હાંધો ફાવે આ 100 મહિના ઈ જ કામ કર્યું તો કર કજિયો પાછા ભાગ નથી દેવો હું કજિયો નહીં કરું પણ તમારે એમ નામ હતું એ દેવું પડશે આ તો તું તારે થાય કરી લે જા ભાગ નથી એમ નહીં તમને એમ છે ને આલો ભેંસુ સારે એટલે પાછો ભેંસુ સારે એટલે કઈ ખબર જ નહીં હોય શું ખબર પડે તને તમારા ઘરમાં બે દીકરા છે બરાબર હા એમાં એક તો તમારો છે પણ બીજો કોણ છે હે પાછા એનું તારે શું કામ છે એનું મોટા ભાઈ મારા કામ છે એ નવગણ છે અને નવગણ ને તમે મોટો કરો છો જો આ વાત હું બાપુ પાસે જઈને કહીશ ને તો વાં ભાંગી નાખશે તમારા બે ના એના કરતા મારો ભાગ આપી હે પાછા તારી લવરી બંધ કર તારા મોટા ભાઈ ના હથિયાર ઉપડે એ જ પેલા ઘરની બહાર નીકળી જા નહીતર આજે નો થવાની થશે તો ભલે થઈ જાય નો થવાની ભાગ આપી દો નકર ભાગ આજે નો મળે ને કાલે નો મળે પાછા તારે થાય કરી લે નથી જવો એમ ના ભાગ નહીં મળે તો આજ પાછી પછી જોઈ લેજો ભાઈડાના ભડાકા આવે તમે પાછા થાય કરી લેજે તમે અમે જ્યાં રહેતા છો ત્યાં ભાગ દેવા આવવો પડશે જોઈ નથી ભાગ મળે એમ પાછા આજે નહીં મળે ને કાલે નહીં મળે અને મોટા ભાઈ ભાગ લીધા એટલે
નથી આ તો મર્યાદા મૂકી નથી જા લાગે હારો સો તે મારા ભાડાને ભાગવા નથી વાય 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 બોલે મારે બેડી આપણે પગ લેતે આ મરી જવું નથી તમાર બાપાનું નથી અમારું છે મે ચડાય તમાર બેન ને કે તાર બાપે ના કહો જાન મુનો રે ને છોકરા બે નિહાર છે તેડતા આવજો ને ભાગ નથી દેવો પાછા જા કીધું ને નથી દેવો ભાગ આજે નથી દેવો કાલે નથી દેવો હા હીરાણી આજે મારો ભાઈ ગાંડો ઘેલો ભોળો પાછો આજે મારી હારે ઝઘડો કરીને ગયો છે કદાચ જો મૂળરાજ સોલંકીને ચાળી ફૂકશે ને તો નો થવાની થશે આહી રાણી હા પાછા ભાઈને ભાગ આપી દીધો હોત તો સારું હતું આહી એ જો જુનાગઢ જઈ આ વાત જો મૂળરાજ સોલંકીને કરશે તો રાનો વંશ જશે તો આપણી આહીર કુળની આબરૂ જશે આહીર આહીર કુળની આબરૂ જશે આહીર નહીં આહી રાણી ભાઈએ હિંમત રાખ કારણ કે જ મારો કાળિયો ઠાકર છે ને એ સૌ સારા વાના કરશે આહી રાણી તો ચાલો આહી રાણી જય મુરલીધર જય મુરલીધર આહી મારી રજા સિવાય કોઈ અંદર ના આવો કોઈ નો આવે બાપુ કોઈ નો આવે બાપુ અટાણે આરામ કરે હે તું હવારે આવજે નાય ધોઈ તૈયાર થઈને આવજે તા સુધી આવતો નહી તું નીકળ બાપુ ના હિત ની વાત છે એટલે આવ્યો બાપુ બાપુ આડીધર બોડીધર થી કોક પાંચો આવ્યો હે ને ઈ આપણને કઈ ખુશી ના સમાચાર દેવા આવ્યો હે એવું કહે હે અરે પ્રધાનજી જરૂર એને કચેરી માં આવવા દો ભલે બાપુ એ રામ રામ બાપુ કહે પાછા અત્યારે કચેરી માં આવવાનું કારણ હવેલી ભાડે રાખવી અરે પાછા આવી નકામી વાતો કરમાં જે કામ ની વાત હોય તે કર કામ તો એવું હે ને બાપુ
અમે બે ભાઈ જરા ડખી થઈ ગઈ છે અને મને કઈ ભાગ ન આપ્યો ને એમને કાઢી મૂક્યો હે એટલે તમારી પાસે આવ્યો કઈ ભાગ અપાવો ને થોડો ઘણો અરે પાછા તમારા ભાઈઓના ઝઘડામાં અમારે ન હોય માટે તમે બંને ભાઈ સમજી લ્યો તો હારું બીજું હું એવું કરશું આ તો તમારા હિતની થોડીક વાત હતી એટલે આટલે બધે ધક્કો ખાધો નકર આટલે બધે આવે એ કોણ બાપુ અરે શું મારા હિતની વાત છે જે હોય તે જલ્દી કહે બાપુ તમે ઓલો છોકરો કેદુના ગોતો એનો પતો તમને બતાવું તો તમે મને ભાગ આપો કે ન આપો અરે ક્યાં છે દુશ્મન ક્યાં છે દુશ્મન તારો ભાગ ને તારો ઇનામ બંને મળશે માટે જલ્દી કહે ક્યાં છે નવઘણ અરે ક્યાં છે નવઘણ કરવા દુશ્મન નો નાશ મન મારો અતોર છે જલ્દી કહો કે હવે નવઘણ કેટલે દૂર છે જોજો ને તરત મીંડા તલવાર ઉડાડવા બાપુ વાત એવી હે ને એ હે ને મારા ભાઈ ની ઘરે ઉસરીને મોટો થઈ અને જો તમારે એની ખાતરી કરવી હોય ને તો તમારો એકાદો માણ આઈ મોકલો મારા ભાઈ ને અહીં બોલાય આવે પછી તમે એને પૂછો મારા ભાઈ ને આપણો એ જ કહે બીજું હું હોય બરોબર છે ફાચા તારી વાત બરોબર છે અરે પ્રધાનજી અત્યારે જ બોડીદાર ગામે જાઓ અને દેવા તાહિર ને કચરી ની અંદર હાજર કરો જેવી આપની આજ્ઞા બાપુ દેવાદ બોદર હાજર છે અરે અન્નદાતા ને ઘણી ખમા બાપ હે બાપ મુરાજ અત્યારે આ ગરીબ માણસ ને શું યાદ કર્યો બાપ અરે દેવા તાહિર સિંહના શિકાર ને શિયાળ સંઘરી શકે તો કેટલું લાંબુ ચાલી શકે અરે ગુજરાત ના ધણી સિંહ અને શિયાળ નું આયુષ્ય તો મહારાજ એ જ મારા કાળિયા ઠાકર ના હાથમાં છે અકાળા માથાનો માનવી એને નક્કી કરનાર કોણ છે મહારાજ વાત શું બની છે કઈક ચોખા શબ્દોમાં કહો તો વે વાતની અંદર કઈક ભેદ સમજાય અરે દેવા તાહિર સોલંકીના દુશ્મનને તમે આશરો આપ્યો અને નવઘણ તમારે ઘેર છે શું આ વાત સત્ય છે અરે મારા કાળિયા ઠાકર આજ કદાચ મારો ભાઈ પાછો એ જ મુરલાજ સોલંકીના દરબારમાં ફૂટો છે એ જ જુનાળાના રાજવીની વાત કરી છે અને હવે ના પાડીશ તો પણ નકામું છે અને કદાચ જો હા પડાઈ જશે તો જુનાળાના રાજવીનો અસ્ત થશે દેવાએ તાહિરની પાગડી માથે કલંકનો કાળો ડાગ લાગી જશે હવે તો મારો મુરલીધર રખેવાળ કરે જ સાચું છે બાપ અરે કેમ દેવાય તાહિર શું વિચાર કરી રહ્યા છો નવઘણ એમને સોંપી દો તેના બદલામાં ગુજરાતની મહેરબાની મેળવો નહીતર કરાવાસના મહેમાન બનો અરે બાપ અરે બાપ આપ તો માલિક છો અન્નદાતા છો આપ અમારા સાગર છો અને સાગર સામે બથ ભરવાની આ ગરીબ આહિરની શું દેન છે આજ ગરીબ આહિર કબૂલ કરે છે કે બાપ નવઘણ મારે ઘેર છે અરે દેવા તાહિર તો નવઘણ ને અત્યારે જ કચેરીની અંદર હાજર કરો હમણાં જ જાઉં છું મહારાજ અને કચેરીની અંદર હાજર કરું છું એ બાપુ પણ તમે આ હું કરો એને અહીં રોકો તમારે આ જ વાંધો પાછો હવે દુશ્મન અહીં માન હાથમાં આવ્યો એને જવા દેવો અહીંયા હાલતા ગોલમાલ થઈ જાય તમારો માણા એકાદો મોકલો અહીંથી અને એ તેડી આવે અને આને કયો કઈક ચીઠી લખી દે બીજું હું હોય બાપુ બરોબર છે પાછા એ જ ખરી કસોટી છે માટે દેવાત બજાર તમારી ઘરવાળી ઉપર ચિઠ્ઠી લખો કે આવેલ માણસ સાથે નવખંડને મોકલી આપો અરે મારા કાળિયા ઠાકર આજ કેવી કસોટી કરી રહ્યો છે એક બાજુ જુનાળાનો રાજવી છે અને બીજી બાજુ મારો આઈસરા ધર્મ છે પણ કઈ જ વાંધો નહીં લાવ ચિઠ્ઠી તો લખું અરે આહી રાણીને માલુમ થાય કે આવેલ માણસ સાથે રા નવઘણ મોકલી આપે લખી તન દેવાય તાહી અરે નહીં નહીં મારા કાળિયા ઠાકર આજ આ શું કરી રહ્યો છે હા મને યાદ આવ્યું હતું મારી આહી રાણી એક દિવસ ભરી સભામાં મને વેણ કહ્યું હતું કે કુરબાન કરી દઉં મારી આહિર કેરી કોમને આજ નવઘણના નામ પર માટે ચાલ મારી આહી રાણી જે શબ્દ ભરી સભામાં બોલી હતી એ સત્ય તો છે ને એના પારખા કરું
ચિઠ્ઠી ની અંદર મારી આહિર ભાષામાં કોઈ ઝીણી એવી તાક મારું જેથી કરી મારી આહિરાણી મારા બોલ ને સમજી શકે. આહિરાણી ને માલુમ થાય કે આવેલો માણસ સાથે રા નવઘણ મોકલી આપે અને રા રાખીને વાત કરે, રા રાખીને વાત કરે. હે મારા કાળિયા ઠાકર, આજ લાજ તારે હાથ છે, અજવાળી છે તોય રાત છે, છે મારે ઘરે નારી પણ આખરે તો પ્રભુ સ્ત્રીની જાત. જગતની કઈ એવી માતા હોય કે પોતાનો હગો દીકરો પોતાના હાથે કપાવા મોકલે? માટે હે મારા કાળિયા ઠાકર, મારી લાજ રાખજે અને મારી આઈ રાણીને સદબુદ્ધિ આપજે જેથી કરી મારો આઈસરાનો ધર્મ પાડી શકું અને મારી આબરૂ બચી શકે. તો લ્યો મહારાજ, આ ચિઠ્ઠી લઈ આપનો માણસ મોકલો અને કુમાર નવઘણને તેડાવો. પ્રધાનજી, આ ચિઠ્ઠી લઈને બોડીદર ગામે જાઓ. બોડીદર ગામના દેવા તાહિરની ઘરે જઈ ચિઠ્ઠી આપી નવઘણને કચેરીમાં હાજર કરો. જેવી આપની આજ્ઞા.